આક્ષેપ કર્યા છે ગામના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તો માતર તાલુકાના હૈદરાબાદ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ હસન મિયા હુસૈન મિયા મલેક છેલ્લા ઘણા વર્ષોથી ગૌચરની જમીનમાં માટી ખનન કરતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે સાથે ગૌચરની જમીનમાં ઉગેલા વૃક્ષો અગાઉ કાપી નાખેલ છે અને ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાના આક્ષેપ સાથે ખેડા જિલ્લા કલેક્ટર વતી જનસંપર્ક અધિકારી એમ એ પ્રજાપતિને આવેદનપત્ર પાઠવ્યું છે

કે સાહેબ તું અમારું દેખરેખ કે ચેકિંગ કરશ એને તલાટીની રજૂઆત કરી હતી કે માટી કાઢે છે બધું ખનન કરે છે કંઈક કહેતા નહીં તમ એટલે તલાટી એના અસરને જોણ કરીએ છીએ કે ભાઈ આવું થયું છે એટલે એ રીસ રાખીને મણીલાલ રાજીભાઈનું મારે બરાબર ચાર દિવસ દવાખાનામાં રાખ્યા હતા અને એટલું બધું કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ છે એટલા બધા ખાડા પડી ગયા છે માટું વેચ વેચ જ કર્યું છે અને એનો જે કાળો છે એ પણ સરકારી જગ્યા છે

દંડ ની જોગવાઈ હકે સજા કરવી હોય તો કરી હકચયન મારું નામ મોહમ્મદસિંહ પ્રતાપસિંહ સિસોદિયા અમારે ગામમાં એક બનાવ બન્યો છે અને મુસ્લિમે જે મિયા હસનમિયા કે મણિભાઈ રાજીભાઈ ને ઢોર માર મારેલું છે અને હમણાં તલાટીને રજૂઆત કરી કે ભાઈ માટી નીકળ્યા છે તો તલાટીએ હસનભાઈને જાણ કરી હસનભાઈ પંચાયત આયા અને ત્યારબાદ રાત્રે બોલાવીને ફોન કરીને મણિભાઈને ઢોર માર મારવામાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા કે અમને સાચો ન્યાય અને સાચી હકીકત જાણી અને ખરેખર ગૌચરની જ જમીન છે કારણ કે હું ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતો હતો અને જ્યારે ગૌચર આપેલું ત્યારે મને હજની પણ ખબર છે ઉક્ષારો પણ કરેલું તો હજની પણ ખબર છે કે ખરેખર આ ગૌચરની જ જમીન છે અને જો ખાચી માપણી થાય અને કાયદેસર એની પર કાર્યવાહી થાય એવું કરવા વિનંતી છે હવે ખોદાણ કરતા હતા કે કારણ કે જો કોઈ રજૂઆત કરે તો એને ઢોર મારવાર અને ધાક ધમકી આપે એટલે લોકો બીતા હતા હા રજૂઆત કરી અને માર્યા તમારી માગતું અમારી તો કાયદેસર ન્યાય માગણી મળે અને જે સજા થાય કે દંડ એ ભરવા ભરાવે સરકાર એવી અમારી માંગણી છે